नमस्कार विद्यार्थी मित्रों, जो धोरण 12 आपणे ગુજરાતીમાં આજ હું તમને વ્યાકરણની થોડી વાત કરીશ. મારા નબળા ને સબળા બધા વિદ્યાર્થી મિત્રો મજામાં છે? બરાબર છે. કોરોનાની મહામારીને કારણે પાછા આપણે ઓનલાઈન મળ્યા છીએ, વિડીયો થ્રુ મળ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક પોતાનું વ્યાકરણ કે કોઈ પણ કાર્ય ચોપડામાં નોંધ કરે, લેખન કરે, તો ને તો જ આપણે એ વિગતને વધારે સરસ અને સરળતાથી સમજીએ છીએ. વ્યાકરણ વિભાગ આપણું સી છે, બરાબર. સીમાં તમારો તમારી શું પ્રશ્ન આવે છે? નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલા પ્રશ્નોના ઉત્તર કોષમાં દર્શાવેલી સૂચના પ્રમાણે તમારે ફેરફાર કરવાનો છે. જે તમને કોષમાં સૂચના આપેલી છે તે પ્રમાણે તમારે કરવું પડે. હવે પેલું છે વાક્ય, ટેબલ પાસે બેસીને ફક્ત બાઇબલનું તેણે અધ્યયન કર્યું. સરળ પાઠ. ટેબલ પાસે બેસીને તેમણે બાઇબલનું અધ્યયન કર્યું. હવે આમાંથી તમને કોષમાં શું આપ્યું છે કે નિપાત શોધો. નિપાત શોધો, તમારે નિપાત શોધવાનું છે. મેં તમને નિપાતની વાત સમજાવી છે કે જો તમને સંયોજક શોધતા આવડશે તો આપણા 6 માર્ક છે. સાદુ રૂપ આપો, સંયુક્ત સંકુલ વાળો અને નિપાત વાળો. નિપાત જે શબ્દ ઉપર ભાર આપીએ છીએ એટલે મોટા ભાગે બે વાક્યોને જોડે તે સંયોજક તરીકે હોય છે. અહીંયા તમારી સામે જો ટેબલ પાસે બેસીને ફક્ત બાઇબલ તેણે અધ્યયન કર્યું, નિપાત શું થશે? ફક્ત, એટલે તમારી નિપાતમાં ફક્ત કરીને જુદી રીતે નોંધ કરવી પડે. બહુ સેલ ને સરળ છે નિપાત શોધવા માટે. બીજું વાક્ય, હવે તો તમે નિશ્ચિત બન્યા ને એમાં પણ તમારે નિપાત શોધવાનું છે. તો નિપાત એટલે શબ્દ ઉપરમાં હવે તો, બરાબર. તમે નિશ્ચિત બન્યા ને બે નિપાત આપણે શોધેલા છે. બે વાક્યો તમારી સામે નિપાત શોધવા માટે આવ્યા છે. એવા જ બે વાક્યો તમારી સામે નિપાત શોધીને લખવાના છે. અને આ બધા વાક્યો છે એ આપણા પાઠ અને કાવ્યોમાં ના જ હોય છે મોટા ભાગે. જે વ્યાકરણ આપણું 20 માર્કનું છે પણ આપણા ગદ્ય પદ્યને આધારિત જ છે મિત્રો, એ તમારે યાદ રાખવું જ પડે. જો ત્રીજું વાક્ય છે, પરમેશ્વર અહીં ખાલી જગ્યા છે. અહીં ખાલી જગ્યા છે એમાં તમારે નિપાત શોધવાનું છે. નિપાત શોધીને લખવું પડે, બરાબર. નિપાત નિપાત આવશે એમાં એ પણ તમારે યાદ રાખવું પડે. પરમેશ્વર અહીં જ છે, જ આવશે અહીં જ છે, પરમેશ્વર અહીં જ છે, એ જ નિપાત થાય છે, બરાબર છે. એ જ રીતે બીજા વાક્યમાં પણ તમારે નિપાત લખવાનું છે, જે શોધવો પડે. આ ખોરાક ખાલી જગ્યા ખાસો અમીરી છે, બરાબર. એમાં પણ નિપાત લખો, નિપાત લખો. કયો નિપાત આવશે જેમાં તમારે શોધી લખવાનું છે? આ ખોરાક પણ ખાસો અમીરી છે. પણ આ ખોરાક પણ ખાસો અમીરી છે. અમીરી કહેવાય પણ ખાસો અમીરી છે. અમીરી માણસો છે, વિનો ભાવ ભાવે છે ને, તો ગરીબ માણસ જેમ ખાવું તો અમીરીની જેમ નથી ખાવું પીવું, બરાબર. જીવવા માટે જરૂરિયાત જેટલી છે એટલો જ એને જોઈએ છે. એ જ પ્રમાણે આગળ આપણે જશું વિશેષણ માટે. તો વિશેષણ તમારે પહેલા શોધવાનું આવશે અને પછી વિશેષણ લખવાનું આવશે. જે રીતે આપણે નિપાતની વાત કરી છે એ જ રીતે છે. જો હું જંગલી જાનવર જેવો છું, એ પણ એનું ભાવે જ કે છે. આમાં વિશેષણ કયું છે, વિશેષતા કઈ રહેલી છે? આખા વાક્યની અંદર જોઈ લો તો હું પછી જંગલી, આ જંગલી છે વિશેષણ છે. જંગલી જાનવર જેવો છું, તમે વિશેષણ સમજ્યો તો એ જંગલી છે, એ વિશેષણ થાય છે, બરાબર. એ જ રીતે બીજું વાક્ય છે તમારી સામે, તીખણી છોકરાઓ જાણે ખીજવી રહ્યા હતા. પેલું અમર ના ખ્યાલ
છોકરીઓને કેવી રીતે કરતા હોય છોકરાઓ, અને કેટલી બધી ઉપમાઓ આપેલ છે એમાં છોકરાઓ જાણે ખીચડી રહ્યા હતા. કેવી રીતે વિશેષતા કેવી છે? ટીખડી કરતા કરતા, એટલે ટીખડી છે એ પણ વિશેષણ થશે. ટીખડી છોકરાઓ જાણે ખીચડી રહ્યા હતા છોકરીઓની, બરાબર, રમત કરતા કરતા. જે રીતે વિશેષણ શોધ્યું એ જ વિશેષણ એ રીતે લખીને મૂકવાનું છે, બરાબર. તમારી સામે જે મેં આપેલું છે એમાં તમારે ખાસ ધ્યાન આપવું પડશે વિશેષણ મૂકવાનું છે. જો હવે તમે ઓજા જેવો ખાલી જગ્યા આવી પણ ભડકી ઉઠ્યો, વિશેષણ લખો. ઓજા જેવો કેવો માણસ, તો પાઠમાનું છે ભડ આવી. ઓજા જેવો ભડ આવી પણ ભડકી ઉઠ્યો. એ બહાદુર હતો, હોશિયાર હતો, છતાં પણ બી જાય ડરી જાય છે, બરાબર છે. આમાં પણ તમારે વિશેષણ લખવાનું છે. વિશેષણ લખો, જેમાં વિશેષણ શોધો છો એમાં શોધવું પડે છે, જેમાં તમારે ખાલી જગ્યાઓમાં ગોતીને લખવાનું છે. નારંગીનું લાગ્યું, નારંગી તમે એવા છે, આપણા લેખક કરી એવા છે, બરાબર. વિશેષતા કઈ છે? પણ વિશેષતા તમારે શોધવી પડે છે. તો જાજી એ થોડી કેવી તો પાઠમાં આવી છે. હું નારંગ ફુલાવ્યું પણ થોડી નારંગી લાવી, પૂછી મામા થોડી નારંગી લાવ્યા છે તો એમાંથી કોણ પાછી લઈ જાય છે, બધું ઉછીનું લઈ જાય, સંચો લઈ જાય, નારંગી લઈ જાય, બધું લઈ જાય છે. એટલે આ નારંગી લેવા છે પણ કેટલી લેવા, તો થોડી, એ પણ વિશેષતા છે. તમારે મોટા ભાગે વિશેષણ શોધવાના હોય તો પણ એ આપણા પાઠમાંના જ કાવ્યો છે કે વાક્યો છે, પાઠ હોય કે કાવ્યો, બેના વાક્યો તમારે એમાંથી શોધીને લખવું પડે. વિશેષણ, વિભાણ, કૃદંત આ બધું સમજાવવા માટે થઈને પાઠમાંના વાક્યો આપણે લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણ વિભાગ છે જેમાં 3 માર્કમાં આ રીતે આવે છે, કૃદંત, વિશેષણ, નિપાત. બહુ સહેલું અને સરળ છે, બરાબર છે. એ તમારા મગજમાં ઉતરી જવું જોઈએ. દરેક પોતાના ચોપડામાં નોંધ કરશે. આ જે લખાવી છે વ્યાકરણ એના માટે થઈને વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે તમને પછી મળીશું.